રણજીત સાગર ડેમની સપાટી 25.5 એ પહોંચતા કમિશનર દ્વારા પ્રેસ વાર્તા. જામનગર મહાનગરપાલિકા પર આ વર્ષે વરુણદેવ રીઝાતા. રણજીત સાગર ડેમની સપાટી 25.5 એ પહોંચતા જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડી, નાયબ કમિશનર ભાવેશભાઈ જાની, વોટર વર્કર્સ વિભાગના કાર્યપાલક ઇજનેર પીસી બુખાણીની ઉપસ્થિતિમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના ડેમની વિગતો પત્રકારોને આપવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં મહાનગરપાલિકાના માનનીય કમિશનર વિજયકુમાર ખરાડી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ વર્ષે જામનગર શહેરમાં મેઘ મહેર થતાં શહેરમાં સમાવિષ્ટ થતા કુલ 4 મુખ્ય ડેમ, જેમાંથી આજી 3 અને ઊંડ 1 ઓવરફ્લો થઈ ચૂક્યો છે. શહેરની જીવાદોરી સમાન રણજીત સાગર ડેમની કુલ સપાટી 27.5 ફૂટની છે, જેમાં છેલ્લા દિવસથી નોંધાયેલા સારા વરસાદના લીધે રણજીત સાગર ડેમની સપાટી આજે 25.5 ફૂટ નોંધાઈ છે. રણજીત સાગર ડેમની સપાટીમાં નોંધપાત્ર વધારો થતાં આજે સવારે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને વોટર વર્કર્સ વિભાગના કાર્યપાલક ઇજનેર પીસી બુખાણી દ્વારા ડેમની વિઝિટ પણ કરવામાં આવી હતી. જામનગર શહેરમાં છેલ્લા 3-1 દિવસથી ઘણો સારો વરસાદ છે, અને આમ જોવા જઈએ તો કરીબન 3-4 ઇંચ જેટલો વરસાદ જામનગર શહેરમાં થયો છે. ખાસ કરીને જામનગર શહેરને પાણી પૂરું પાડતા જે આજી અને ઊંડ ડેમ છે એ ઓવરફ્લો થઈ ગયા છે, અને સસોઈ ડેમ પણ અને રણજીત સાગર ડેમ પણ ઓવરફ્લો થવા આવ્યો છે. ખાસ કરીને રણજીત સાગર ડેમ જે છે એનું પાણી જ્યારે ઓવરફ્લો થાય છે ત્યારે સિટીમાંથી જાય છે, અને એના માટે આજરોજ આ પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે, જેમાં રણજીત સાગર ડેમની વાત કરીએ તો રણજીત સાગર ડેમની જે સપાટી જે છે 27.5 ઇંચે ઓવરફ્લો થાય છે, અને અત્યારની જે સપાટી જે છે એ 25 ફૂટ અને 5 ઇંચ છે, એટલે કે કરીબન 2 ફૂટનું હવે ઓવરફ્લો થવામાં બાકી રહે છે. ગયા વર્ષની પણ આપણે વાત કરીએ તો ગયા વર્ષમાં ફક્ત 4 કલાકમાં જ 18 ફૂટ જેટલું પાણી કેચમેન્ટ એરિયામાંથી આવતા રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો હતો, અને આ વર્ષે પણ આવી કોઈ પણ અનિચ્છનીય ઘટના ના બને એના માટે પૂર્વ તૈયારીને ભાગરૂપે પણ આજે અલગ અલગ જે આપણા વોર્ડ છે જ્યાં પ્રશ્નો ઉપસ્થિત થાય છે એવા વોર્ડમાં પણ આ જાણકારી આપવામાં આવી છે. એટલે મારી આપ સૌને વિનંતી છે કે રણજીત સાગર ડેમ અત્યારે 88% જેટલો ભરાયો છે, અને પાછળના વિસ્તારમાં અત્યારે પણ વરસાદ ચાલુ છે. બની શકે કે આવનારા થોડા કલાકોમાં કે થોડા દિવસોમાં આ ડેમ ઓવરફ્લો થાય તો નીચેના જે વિસ્તારો છે, ખાસ કરીને વોર્ડ નંબર 2, એમાં ગાંધીનગર રોડ, સાતનાલા, મેહુલનગર, પુનિતનગર, ધરારનગર 1 અને 2, વોર્ડ નંબર 4માં ભીમવાસ, નવાગામ ગેડ, ખડખડનગર, નવાગામ ગેડ વિનાયક પાર્ક, નવાગામ ગેડ ઇન્દિરાનગર સોસાયટી, અને વોર્ડ નંબર 10 બચુનગર, ગાંચીની કડકી, ધુવાવનાકા, આશાપુરા કડકી, વોર્ડ નંબર 12માં મોરકંડા રોડથી બાલના સોસાયટી અને પુરબિયાની કડકી, અને વોર્ડ નંબર 16માં જે છે વૃંદાવન પાર્ક, કાલિંદી સ્કૂલ, જડેશ્વર ચોક અને મારવાડા વાસ, આ બધા વિસ્તારોમાં જે લોકો રહે છે એ લોકોને પણ મારી વિનંતી છે કે આપ સૌ સાવચેત રહો, અને કોઈ પણ અનિચ્છનીય ઘટના ના બને એનું પણ આપણે સૌએ ધ્યાન રાખવાનું છે. કોઈ પણ લોકોએ નીચાણવાળા જે વિસ્તારો છે એમાં અવર જવર કરવી નહીં, નદીનો પટ છે એમાં પણ અવર જવર કરવી નહીં, અને જે રીતે વરસાદ વરસતો હોય છે તો મારી સૌને વિનંતી છે કે આગમચેતીના ભાગરૂપે જે લોકો આ વિસ્તારમાં રહે છે એ પોતાની ઘરવખરી જે છે એ સારી જગ્યાએ અને ઊંચી જગ્યાએ રાખે, ખાણીપીણીની જે વસ્તુઓ છે એને પણ ઊંચી જગ્યાએ રાખે, અને સ્થળાંતર કરવાનું થાય તો આપણા જે આ 5 વોર્ડ છે એમાં 5 જગ્યાએ આપણા શેલ્ટર હોમ સ્કૂલોમાં આપણે બનાવ્યા છે, એની સાફ સફાઈ અને બાકીની જે વ્યવસ્થા છે એ કરવાનું ઓલરેડી આપણે સૂચન જે છે વોર્ડ એન્જિનિયરને આપી દેવામાં આવ્યું છે. એટલે સૌ નાગરિકો જે છે આ વિસ્તારમાં રહે છે એ લોકો ધ્યાન રાખે, અને એની સાથે સાથે જ્યારે ડેમ ઓવરફ્લો થાય ત્યારે ઘણા લોકો આ ડેમ જોવા માટે કે નાહવા માટે પણ જતા હોય છે, અને આવી આવી બાબતો જ્યારે થતી હોય છે ત્યારે ઘણી બધી અનિચ્છનીય ઘટનાઓ બનતી હોય છે, તો આવી પણ બાબતોને ધ્યાન આપણે સૌ રાખીએ મારી વિનંતી છે. આવનારા સમયમાં રણજીત સાગર ડેમ